कंपनी में रोकाण करवाना नामे ठगाई करता त्रण इसमों साइबर क्राइम पुलिस ने हाथे झड़पाया छे। एक ज वर्षना रोकाण में रूपया त्रण गणा अने बीजा मेम्बर बनावा उपर कमीशन आपवानी लालच अपता हता। सूरत में रहता वेपारी ने बे पुरुष अने एक महिलाए पीएलसीयू अल्टीमा कंपनी में रोकाण करी एक वर्ष में रूपया त्रण गणा करवानी लालच आपी हती। आ साथे बीजा मेम्बरो बनावो तो कमीशन अने बोनसनी वातो करी हती। आ ठगबाजोनी वातों में आवी वेपारीए पोताना 1.5 लाख अने तेमना मित्रों ने स्कीम समझावी कुल 59.50 लाख थी वधुनु रोकाण करावी हतुं। एक वर्ष वीती गया छता रकम पाछी नहीं मळता वेपारीए कंपनी में तपास करता त्यांथी जाणवा मळ्युं हतुं के कंपनी द्वारा आवी कोई स्कीम बहार पाडवामां आवी नथी, जेथी वेपारी आ मामले साइबर क्राइम पोलीस मथके फरियाद नोंधावता पोलीसे तपास हाथ धरी विनोद हरिलाल निषाद महेन्द्रसिंह उदयसिंह सिसोदिया अने पंपा बरुणदास नामनी महिला ने पकड़ी पाडवामां सफलता मेळवी छे। आ ठग टोळकी द्वारा करवामां आवेली ठगाईनी तपास साइबर क्राइम पोलीस द्वारा हाथ धरवामां आवी छे। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત। સુરતના અલગ અલગ ફરિયાદીઓ જેઓએ પીએલસીયુ અલ્ટિમા નામની કંપનીમાં પીએલસીયુ અલ્ટિમા નામનો એક કોઈન પણ છે, એ કોઈનમાં જો રોકાણ કરવાથી એક અલગ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરાવવામાં આવતી હતી અને રોકાણ કરવાથી એક વર્ષમાં પૈસા ત્રણ ગણા થઈ જાય અને જે પૈસા ઇન્વેસ્ટ કર્યા હોય તે ત્રણ મહિનામાં તેઓને પરત મળશે તેવી લાલચ આપીને સુરતના અલગ અલગ ફરિયાદીઓ પાસે કુલ 59,50,500 રૂપિયા ઇન્વેસ્ટ કરાવડાવવામાં આવે, ત્યારબાદ એક વર્ષ થયા બાદ સુરતના ફરિયાદીઓને પૈસા પરત ન મળીને તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ છે। અનુસંધાને ફરિયાદી સ્ત્રીઓએ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સંપર્ક કરતા સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એ ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આઈપીસીની કલમ 409, 420, 120B, જીપીઆઈડી એક્ટ 2003ની કલમ 3, ધી પ્રાઇસ ચીપ મની સર્ક્યુલેશન સ્કીમ બેનિંગ એક્ટની કલમ 4, 5, 6 અને આઈટી એક્ટની કલમ 66D અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર, એડિશનલ કમિશનર ક્રાઇમ શરદ સિંગલ સર, ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને આ જે ફ્રોડ છે તે લગત જે આરોપી છે તેને ધરપકડ કરવામાં સફળતા મળી, જે અનુસંધાને ત્રણ આરોપીઓની પ્રાથમિક સ્તરે ધરપકડ કરવામાં આવેલી છે, જેઓના નામ છે વિનોદ હરિલાલ નિષાદ, ઉંમર 36 છે, જેઓ અગરબત્તીના વેપાર સાથે સંકળાયેલા છે, હાલ રાંદેર સુરતમાં રહે છે, મૂળ જોનપુર ઉત્તર પ્રદેશના રહેવાસી છે। અન્ય વ્યક્તિ છે મહેન્દ્રસિંહ ઉદયસિંહ સિસોદિયા, જેઓ નોકરી કરે છે, જેઓ ફાયર સ્ટેશન વેસુમાં રહે છે, મૂળ સંતરામપુર મહીસાગરના રહેવાસી છે। ત્રીજા વ્યક્તિ છે પંપા બરુણદાસ, જેઓની ઉંમર 34 છે, જેઓ પણ વેપાર કરે છે, જેઓ હાલ હજીરા રોડ સુરતમાં રહે છે, મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી છે। આ ત્રણેય વ્યક્તિઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે। આ જે પ્રકારનું ફ્રોડ છે જેમાં બેઝિક મોડસ ઓપરેન્ડી એ પ્રકારની રહેલી છે કે અલગ અલગ સુરતના વ્યક્તિઓનો કોન્ટેક્ટ કરવામાં આવેલો અને કોન્ટેક્ટ કર્યા બાદ તેઓને પીએલસી અલ્ટિમા નામનો જે કોઈન છે તેમાં જો તેઓ ઇન્વેસ્ટ કરશે તો એક વર્ષની અંદર ત્રણ ગણા રૂપિયા થશે અને તેઓ જો બીજાને પણ આ તેમાં ઇન્વેસ્ટ કરાવશે તો તેઓને બોનસ મળશે અને તેઓને પણ કમિશન મળશે તેવી લાલચ આપીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવતી હતી। એપ્લિકેશનમાં કોઈનના ભાવ બતાવવામાં આવતા હતા, ત્યારબાદ એક વર્ષ થયા બાદ સુરતના અલગ અલગ ફરિયાદીઓને તેઓને પૈસા ન મળતા તેઓએ સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો અને જે પ્રાથમિક દ્રષ્ટિ જે તપાસ કરવામાં આવેલી તેમાં તેવું પણ જાણ થવામાં આવેલ છે કે આ પ્રકારનો કોઈ કોઈન એક્ઝિસ્ટ કરતો નથી।